सत्य केवल विद्या मंदिर सहरसा, मायसेल्फ सजन कुमार प्रजापति फ्रॉम सत्य केवल विद्या मंदिर सहरसा, क्लास 12 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 4, टॉपिक साइक्लोट्रॉन विषय समझौती। मित्रों, आपणे आना प्रीवियस लेक्चर नी अंदर साइक्लोट्रॉन आवृत्ति विषे बात करी हती अने तेना विषे इक्वेशन द्वारा माहिती मेळवी हती। आजना आ टॉपिक नी अंदर साइक्लोट्रॉन एटले शुं अने साइक्लोट्रॉनना सिद्धांत विषे समझूती मेळवानी छे। प्रीवियस लेक्चर नी अंदर आपणे आपेला कोई विद्युत भारित कण ने पतरू गति करवा माटे जरूरी केन्द्रगामी बड़नी जरूर पड़े छे अने ए केन्द्रगामी बड़ आपणे जोयुं तेम चुंबकीय बड़ पूरु पाड़े छे तेना विशे वात करी। हवे आजे साइक्लोट्रॉन एटले शुं साइक्लोट्रॉनना सिद्धांत विशे माहिती मेळवीशुं। साइक्लोट्रॉन तो साइक्लोट्रॉन ए प्रोटॉन ड्यूटेरॉन आल्फा कण जेवा विद्युत भारित कणों के आयनोने ऊंची ऊर्जा सुधी प्रवाहित करवा माटेनुं साधन छे। साइक्लोट्रॉन जे छे ए आयनो के कणोने खूब ज ऊंची ऊर्जा सुधी प्रवाहित करवा माटेनुं साधन छे जेनी शोध ई ओ लॉरेंस अने एम एस लिविंगस्टोन नामना वैज्ञानिकोए करी हती। याद रखवानुं छे के साइक्लोट्रॉननी शोध कोणे करी हती तो साइक्लोट्रॉननी शोध ई ओ लॉरेंस अने एम एस लिविंगस्टोन नामना वैज्ञानिके करी हती અને એનું સૌપ્રથમ બંધારણ 1937ની અંદર જાણવા મળ્યું હતું। સાયક્લોટ્રોનની અંદર આપણે જોઈએ તેમ આપણે આગળ વાત કરી છે તેમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો સંયુક્ત રીતે ઉપયોગ કરી વિદ્યુતભારની કણોની ગતિની અથવા વિદ્યુત કણોની ઉર્જા વધારવા માટે કરવામાં આવે છે। એટલે મોસ્ટ ઓફ સાયક્લોટ્રોનનો આપણે ઉપયોગ શા માટે કરીએ છીએ તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને સંયુક્ત રીતે ઉપયોગમાં લઈ તેમાં વિદ્યુત ભાર જે કણ છે એની ઉર્જા વધારવા માટે થાય છે। આ માટે બંને ક્ષેત્રોને એકબીજાને લંબરૂપે રાખવામાં આવે છે। એટલે કે આની રચના જે છે સાયક્લોટ્રોનની એની અંદર બંને ક્ષેત્રો છે, એક છે વિદ્યુતીય ક્ષેત્ર અને બીજું છે ચુંબકીય ક્ષેત્ર, એ બંનેને એકબીજાને લંબરૂપે રાખવામાં આવે છે અને આવી જે ઘટના બને છે એને આપણે ક્રોસ ફિલ્ડ તરીકે ઓળખીએ છીએ। શું કહીએ છીએ? ક્રોસ ફિલ્ડ તરીકે ઓળખીએ છીએ। આપણે ગઈકાલ આપણે પ્રિવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી કે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારિત કણ જે છે અને એ કણની આપણે જ્યારે વધુ ગતિની અંદર જ્યારે ભણ્યા ત્યારે એમાં આપણે એક સમીકરણ મેળવ્યું હતું, જે સમીકરણમાં આપણને એવું જાણવા મળ્યું હતું કે કણનું વેગમાન વધારતા તેની ત્રિજ્યા વધે છે। આપણને ત્રિજ્યાનું સમીકરણ મળ્યું હતું, ત્રિજ્યાનું સમીકરણમાં આપણે જોયું હતું કે વેગમાન વધારીએ તેમ ત્રિજ્યા વધતી એવું આપણને એ સમીકરણ રજૂ કરતું હતું માહિતી। અને આપણે એ પણ જોયું હતું સમીકરણ પરથી કે તે પરિભ્રમણની આવૃત્તિ જે છે એ એની ઉર્જા અથવા વેગમાન પર આધાર રાખતી નથી અને આપણે કહ્યું હતું કે એ આવૃત્તિનો ઉપયોગ આપણે સાયક્લોટ્રોનની રચનામાં કરીશું, જેને આપણે સાયક્લોટ્રોનની આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આપણે પ્રશ્ન એવો હતો કે સાયક્લોટ્રોન શું છે? તો સાયક્લોટ્રોન શું છે? તો સાયક્લોટ્રોન જે છે એ પ્રોટોન ડ્યુટેરોન આલ્ફા કણ જેવા કણો કે આયનોને ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરવા, એટલે એને ઊંચી ઉર્જા આપવા માટેનું એક સાધન છે। એટલે ઊંચી ઉર્જા મળશે એટલે તેઓ શું થશે? પ્રવેગિત, એટલે ગતિમાં આવશે। મીન શોર્ટ ઓફ કણો કે આયનોને ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરવા માટેનું સાધન જેને આપણે સાયક્લોટ્રોન તરીકે ઓળખીએ છીએ, જેની શોધ ઈ ઓ લોરેન્સ અને એમ એસ લિવિંગસ્ટોન નામના વૈજ્ઞાનિકે કરી હતી। અને આગળ આપણે વાત કરી કે સાયક્લોટ્રોન રચનામાં આપણે શું જોઈએ છે, તેની અંદર આપણને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે જેઓ એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ક્રોસ ફિલ્ડ તરીકે ઓળખીએ છીએ। હવે આના વિશે આગળ વાત કરીએ કે સાયક્લોટ્રોન એકચ્યુઅલમાં શું અને કેવી રીતના કામ કરે છે। તો સાયક્લોટ્રોન સિદ્ધાંત શું છે? તો પ્રશ્નને આગળ વધારતા કે સાયક્લોટ્રોન સિદ્ધાંત એટલે શું? તો આપણે ઓલરેડી આગળ એનું એક સમીકરણ જોયું છે, જેમાં આપણે વાત કરી ચૂક્યા છે કે વિદ્યુત એમાં મળતી સાયક્લોટ્રોનની આવૃત્તિ જે છે એ વિદ્યુત ભારિત કણની ઝડપ કે તેની ત્રિજ્યા વધાર રાખતી નથી। તો એના પરથી આપણે સિદ્ધાંત બોલીશું કે સિદ્ધાંત શું કહે છે કે વિદ્યુત ભારને મધ્યક્રમના વિદ્યુત ક્ષેત્રમાંથી વારંવાર પસાર કરીએ, એટલે આપણે કે વિદ્યુત ભાર લઈશું અને વિદ્યુત ભારને વારંવાર વિદ્યુત ક્ષેત્રમાંથી શું કરીશું? પસાર કરીશું। એટલે વિદ્યુત ક્ષેત્રમાં નાખીશું, બહાર આવશે, પાછળ વિદ્યુત ક્ષેત્રમાં નાખીશું, બહાર આવશે, પાછળ વિદ્યુત ક્ષેત્રમાં નાખીશું, બહાર આવશે, આમ એને વારંવાર ક્ષેત્રમાં પસાર કરવામાં આવે છે।
અને લંબરૂપે રહેલું આ ક્ષેત્ર એ વિદ્યુત ભારને વર્તુળાકાર માર્ગે જ ગતિ કરાવે છે, જે આપણે આગળ ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં ભણી ચૂકેલા છે કે જેવો કોઈ વિદ્યુત ભારને આપણે ચુંબક ક્ષેત્રમાં મૂકીશું તો ચુંબક ક્ષેત્ર જો લંબ હશે, વિદ્યુત ભાર જેને લંબ હશે એનો વેગ, વેગ એનો જો લંબ હશે ચુંબક ક્ષેત્ર, તો એ ગતિ કરશે વર્તુળાકાર. આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે બોલ્યા હતા કે આપણે ગતિ શું કહે છે, હેલિકલ અથવા સ્પાયરલ ગતિ અથવા સ્પાયરલ ગતિ તરીકે ઓળખીએ છીએ. તો એ વિદ્યુત ભાર ગતિ તો કરશે, પણ કઈ ગતિ કરે છે, વર્તુળાકાર ગતિ કરે છે. અને આ દરમિયાન પરિભ્રમણ જ્યારે વિદ્યુત ભાર કરે છે ત્યારે પરિભ્રમણની જે આવૃત્તિ છે એ આવૃત્તિ આપેલા વિદ્યુત ભારના કણની ઝડપ એટલે કે વી અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એટલે કે આર પર આધાર રાખતી નથી. સિદ્ધાંત આપણે યાદ રાખીશું કે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત શું છે. તો સાયક્લોટ્રોનના સિદ્ધાંત આપણે શું બોલીશું કે વિદ્યુત ભારને જ્યારે ક્ષેત્રમાં વારંવાર પસાર કરવામાં આવે છે અને આ રીતે તેની ઉર્જા શું કરવામાં આવે છે, વધારવામાં આવે છે, અને આ વિદ્યુત ભાર એ આપેલા ચુંબક ક્ષેત્રમાં કેવું હોય છે, લંબ હોય છે અને લંબ માર્ગે તે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અને આ દરમિયાન આપેલા આ વિદ્યુત ભારની અહીંયા મળતી પરિભ્રમણની આવૃત્તિ એ આપેલા વિદ્યુત ભારને કણની ઝડપ એટલે કે વી અને આર એટલે કે ત્રિજ્યા પર આધાર રાખતી નથી. આ થઈ એનો સિદ્ધાંત, યાદ રાખીશું. ફરી એકવાર સાયક્લોટ્રોન શું છે, સાયક્લોટ્રોન એ કણો કે આયનોને ઊંચી ઊર્જા સુધી પ્રવેગિત કરવા માટેનું સાધન છે. સાયક્લોટ્રોનની શોધ ઇવી લોરેન્સ અને એમ એસ લિવિંગસ્ટોને કરી હતી, બરાબર છે. સાયક્લોટ્રોન રચનામાં શું જોવા મળે છે, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો સંયુક્ત રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં વિદ્યુત ભારને આપણે ખૂબ મૂકી સુંદર લંબ ગોઠવીએ છીએ અને એની ઉર્જા વધારવા માટે થાય છે. અને આ ક્ષેત્ર બંને એકબીજાને કેવા હોય છે, લંબ હોય છે, જેને આપણે શું કહીએ છીએ, ક્રોસ ફિલ્ડ કહીએ છીએ. આ વાત થઈ સાયક્લોટ્રોન વિશે. સિદ્ધાંતમાં શું કહ્યું કે આપણે જ્યારે આપેલા વિદ્યુત ભારને વારંવાર ક્ષેત્રમાંથી પસાર કરીશું અને તેની ઉર્જા ખૂબ વધારીશું ત્યારે લંબ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ભારને શું કરે છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરાવે છે. અને આ દરમિયાન મળતી પરિભ્રમણ જે થશે એની આવૃત્તિ જે છે વિદ્યુત ભારની કણની ઝડપ એટલે કે વી અને આર ઉપર એટલે કે ત્રિજ્યા ઉપર આધાર રાખતી નથી. આ થઈ એના સિદ્ધાંત વિશે. હવે સાયક્લોટ્રોન વિશે આપણે ડીપમાં સમજીએ છીએ, એની આગળનો એક નેક્સ્ટ ટોપિક પર વાત કરીએ તો આગળ આવશે સાયક્લોટ્રોનની રચના સમજવી જરૂરી છે. હવે સમજવી હશે રચના તો એના માટે આપણે આકૃતિ ખબર હોવી જોઈએ. તો આપણને અહીંયા સૌપ્રથમ આપણને અહીંયા એક આકૃતિ દેખાઈ રહી છે, એમાં તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ આપી છે. કોની છે આકૃતિ, આજે આકૃતિ કોની છે, સાયક્લોટ્રોનની છે. તો આની આપણે રચના કરીએ, વર્ણન કરતા જઈએ કે સાયક્લોટ્રોનની અંદર આપણને બે નાના પોલાદ ધાતુના અર્ધ નળાકાર D1 અને D2નું બનેલું છે. સાયક્લોટ્રોન જે છે એ બે અર્ધ નળાકાર D1 અને D2 જેને આપણે ડિસ્ક કહીએ છીએ. શું કહીએ છીએ, ડિસ્ક. આજે બે સાયક્લોટ્રોનની આપણે રચનાની અંદર જે આપણે D1 અને D2 જે નામ આપ્યું છે એને શું કહેવાય છે, ડિસ્ક કહેવામાં આવે. શું કહેવાય છે, ડિસ્ક. અને એના અંગ્રેજી શબ્દ ડી આકારનો હોવાથી અને ડિસ્ક તરીકે ઓળખવામાં આવે છે. તો સાયક્લોટ્રોનની અંદર બે નાના પોલાદ ધાતુના અર્ધ નળાકાર D1 અને D2નું બનેલું છે, જે આપણે આગળ એની સ્કીમેટિક ડાયાગ્રામ પણ જોઈશું. આ રીતે જોઈ શકો છો આ બે ડિસ્ક છે એનું સાયક્લોટ્રોન બનેલું છે, રાઈટ, જેનો આકાર D જેવો છે. તેમને અંદર શૂન્યાવકાશ કરેલા પાત્રની અંદર પ્રબળ વિદ્યુત ચુંબકોના ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે. એટલે કે આ બે ડિસ્ક છે એ બે ડિસ્ક D1 અને D2ને ક્યાં મૂકવામાં આવે છે, બે પ્રબળ વિદ્યુત ચુંબકોના ધ્રુવો એટલે કે એક પોલ S એક પોલ N છે, એટલે કે સાઉથ અને નોર્થ પોલ છે, જેની વચ્ચે મૂકવામાં આવે છે. દક્ષિણ ઉત્તર ધ્રુવ સોરી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે મૂકવામાં આવે છે. હવે ડીઝ જે છે આ બંને ડીઝને આ D1 અને D2 બંને ડીઝને અમુક કિલો વોટના અને ઊંચી આવૃત્તિવાળા AC વોલ્ટેજના પ્રાપ્તિસ્થાન સાથે જોડીશું. એટલે કે આ ડીઝને બહારથી આપણે પાવર સપ્લાય સાથે જોડીએ છીએ અને એ પાવર સપ્લાય કેવો છે, અમુક કિલો વોટ અને ઊંચી આવૃત્તિવાળો AC વોલ્ટેજ છે જે સાથે આપણે એને જોડીએ છીએ. આટલી સુધી રચના કરી, ફરી એકવાર રચના બોલી જઈએ કે આપણે સાયક્લોટ્રોન રચનામાં એવું જોઈ શકીએ છીએ કે બે પોલા નળાકાર અર્ધ નળાકાર ધાતુના D1 અને D2 બે ડીઝ આપેલા છે, એનો અંગ્રેજી અક્ષર D જે હોવાને કારણે આપણે એને ડીઝ તરીકે ઓળખીએ છીએ. અને આની અંદર શૂન્યાવકાશ કરેલા પાત્રની અંદર પ્રબળ બે વિદ્યુત ચુંબકીય ધ્રુવો વચ્ચે એને મૂકવામાં આવે છે. અહીં વચ્ચે શૂન્યાવકાશ છે અને એની આસુબાજુ શું મૂકવામાં આવે છે, વિદ્યુત ચુંબકીય ધ્રુવો, એટલે એની વચ્ચે કોણ આવી ગયું, બે ડીઝ આવી ગયા. અને આ ડીઝને ઊંચી આવૃત્તિવાળા AC વોલ્ટેજના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે છે, જેથી વિદ્યુતભાર શું મળશે, ઊર્જા મળશે અને શું કરશે, પ્રવેગિત કરવો હોય તો તેને બીમને ડીઝના કેન્દ્ર Pની નજીક દાખલ કરવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે વિદ્યુત ભાર જે રહેલું છે વિદ્યુત ભારને અહીંયાથી જ્યારે એને પ્રવેગિત કરવો હશે તો એના બીમને ડીનના કેન્દ્ર આ ડીઝનું કેન્દ્ર ક્યાં થશે, આ જગ્યાએ થશે, પી બિંદુ બધા ત્યાં આગળ તેના નજીક દાખલ કરવામાં આવે છે, જેનું સમતલ એટલે કે આનું જે સમતલ જે છે એ આપેલા ચુંબકીય ક્ષેત્રને કેવું છે, લંબ છે. કેવું છે, લંબ છે. ચાલો આપણે આકૃતિ પ્રમાણ કરી દઈએ. આપણને અહીંયા આગળ એક ચુંબકીય ક્ષેત્રને પૃષ્ઠી બહાર તરફ આપણને અહીંયા આગળ એક ક્ષેત્ર બતાવેલું છે. આ ડી બે ડીઝ આપેલી છે, એક છે D1 બીજી છે D2. અહીંયા વિદ્યુત ભારિત કણ આપેલો છે, આ તમે જોઈ શકો છો વિદ્યુત ભારિત કણ છે, બરાબર છે. આ વિદ્યુત ભારિત કણની આપણને ગતિ બતાવેલી છે અને બહાર નીકળવાનું છિદ્ર આપણને અહીં જગ્યાએ આપેલું છે અને અહીંયા એક વિશેષ પટ્ટી મૂકેલી છે.
હવે અહીંયા જે વિદ્યુત ભાર જ્યારે પ્રવેગિત થશે ત્યારે એ વિદ્યુત ભાર આ ડીઝમાંથી બહાર ખેંચવા માટે, એટલે કે ડીઝની આ અહીંથી જ્યારે ડીઝમાં આમ પ્રવેશે, અત્યારે અહીંયા શૂન્ય અવકાશમાં છે પણ જેવો અહીં ડીઝમાં પ્રવેશશે, આ જગ્યાએ આ ડીઝ છે, આ ડીઝમાં પ્રવેશશે બરાબર છે, અને ડીઝમાંથી પ્રવેશ બાદ એને બહાર ખેંચવા માટે રૂમ વિદ્યુત ભાર પ્લેટ વડે એને વિચલિત કરવામાં આવે છે. આ એનું એક કાર્ય છે જેના આપણે ડીઝમાં નીચે વાંચીશું. ચલો આટલી હતી રચના. રત્નમાં શું બોલીશું કે આપણને સાયકલ રત્નમાં બે ડીઝ ડી આકારના બે અર્ધનળાકાર ધાતુના બે ડીઝ જોવા મળે છે. આપણે એકને ડી વન અને બીજાને ડી ટુ તરીકે ઓળખીએ છીએ. તેમનો આકાર અંગે એકસાથે ડી જેવો છે માટે તેને ડીઝ કહેવામાં આવે છે. અને આ બે ડીઝને શૂન્યાવકાશની અંદર બે પ્રબળ ઇલેક્ટ્રો વચ્ચે મૂકવામાં આવે છે અને ડીઝને ઊંચા આવૃત્તિવાળા એસી વોલ્ટેજના પ્રાપ્તિ સાથે જોડવામાં આવે છે. વોટ ઇટ બરાબર છે. હવે આનું કાર્યની વાત કરીએ કે સાયક્લોટ્રોનનું કાર્ય શું છે. એકચ્યુઅલી આપણે આમાં કાર્ય કેવી રીતના થાય છે એના વિશે પછી ચર્ચા કરીશું. તો આપણને અહીંયા આકૃતિમાં એક સાયક્લોટ્રોનની રચના દ્વારા કાર્ય પદ્ધતિ બતાવવામાં આવી છે, જેની આપણને એક આકૃતિ આપેલી છે કે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ધાતુના પાત્રની અંદર વિદ્યુતભારિત કણ પર વિદ્યુતની અસર થતી નથી. એ ધાતુનું જે પાત્ર છે એ ધાતુના પાત્રમાં અંદર જે વિદ્યુતભારિત કણ છે એના ઉપર કોઈ પણ પ્રકારના ક્ષેત્રની અસર થતી નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ડીઝમાં પ્રવેશી શકતું નથી. આ ડીઝ તો મૂકી છે આપણે, પણ ડીઝની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રવેશી શકતું નથી. માત્ર ને માત્ર ક્ષેત્ર આપણને ક્યાં જોવા મળે છે? આ જે બે ડીઝ છે એની વચ્ચેનો જે આ ગાળો છે ત્યાં જ આપણને ક્ષેત્ર જોવા મળે છે. યાદ રાખજો કે ધાતુની આ જે પાત્ર છે એ પાત્રની અંદર વિદ્યુત ભારિત કણ હશે તેના ઉપર વિદ્યુતની કોઈ અસર થતી નથી. માત્ર ને માત્ર ક્યાં અસર થાય છે? બે ડીઝની વચ્ચે રહેલા વિસ્તારમાં. હવે આગળ વર્ણન કરીશું કે શું થશે, શું આપણે કાર્યમાં શું જોવાનું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્ર પી પાસે ધન આયનો કે ઋણ વિદ્યુત ભારિત કણો મુક્ત કરવામાં આવે છે. હવે આપણને અહીંયા આગળ બે ડીઝ છે, જે અહીંયા કોઈ બિંદુ આપ્યું છે અહીંયા આગળ કે જ્યાં ક્ષેત્ર હાજર છે ત્યાં કોઈ બિંદુ પી પાસે કાં તો ઋણ વિદ્યુત ભાર કાં તો ધન વિદ્યુત ભારિત કોઈ કણો મુક્ત કરવામાં આવે છે. આપણે લઈ લઈએ કે ધારો કે આપણે પ્રોટોનને મુક્ત કરવામાં આવ્યો છે. કોને મુક્ત કરવામાં આવ્યો છે? પ્રોટોનને મુક્ત કરવામાં આવ્યો છે. હવે મોટાભાગના સમય માટે આ વિદ્યુત ભારિત કણ ધાતુની બે ડીઝમાં ગતિ કરશે, એટલે જ્યારે આની રચના આનું કાર્ય ચાલુ થશે ત્યારે આ જે વિદ્યુતભારિત કણ છે એ આપેલા આ બે ડીઝ છે એ બે ડીઝની અંદર ગતિ કરતું જોવા મળે છે. અહીંથી દાખલો થશે એટલે આ ડીઝમાં આવશે, આ ડીઝમાંથી બહાર નીકળીને પાછું બહારથી અહીંયા ક્ષેત્રમાં આવી ગયું, ડીઝની બહાર આવી ગયું અને પાછું જશે ડીઝમાં. એટલે કે મોસ્ટલી આપણને આ કણ ધાતુની બે ડીઝમાં ગતિ કરતું જોવા મળે છે. કેવી રીતના જો જોઈએ, પરંતુ વિદ્યુતભારિત કણ પર ચુંબકીય ક્ષેત્ર બી અસર કરે છે અને કણને ડીઝની અંદર વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરાવે છે. આપણે જોયું કે કોઈ પણ વિદ્યુત ભારિત કણ હોય એ કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રને અસર હેઠળ આવે એટલે એમાં એને એના પર શું લાગશે? ચુંબકીય બળ લાગશે. અને કોઈ પણ વિદ્યુત ભાર ઉપર ચુંબકીય બળ લાગે તો એ કણ શું કરશે? વર્તુળ માર્ગે ગતિ કરશે. દેટ મીન્સ કે જેવો અહીંયા ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે કોઈ વિદ્યુત ભાર મૂક્યો એ ચુંબક ક્ષેત્રને કારણે એના પર શું લાગશે? ચુંબકીય બળ લાગશે. અને આ ચુંબકીય બળ આ ડીઝને શું કરશે? પ્રવેગિત કરશે. હા, પણ કેવું પ્રવેગિત કરે છે? વર્તુળાકાર માર્ગે. કેવું કરે છે? વર્તુળાકાર માર્ગે. એટલે આ ડીઝ શું કરશે? વર્તુળાકાર માર્ગે ગતિ કરે. અને ક્યાં આવશે? આ ડીઝમાં પ્રવેશે છે. એટલે આ ડીઝમાં પ્રવેશ એટલે કે બાજુ, ધારો કે અહીંયાથી ગતિ કરી, ધારો કે રાઈટ સાઈડની જે ડીઝ છે એમાં એને પ્રવેશ કર્યો એવું ધારી લઈએ. હવે જેટલી વખત કણ એક ડીઝમાંથી બીજી ડીઝમાં જાય છે એટલી વાર તેના ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર થાય છે. મતલબ કે જેવું વિદ્યુત ભારને અહીંથી ચુંબકીય ક્ષેત્ર મળ્યું એટલે શું કર્યું? ડીઝમાં ગતિ કરી. ગતિ કરતા કરતા પાછો ક્યાં આવી ગયો? ભાર આવ્યો. હવે અહીં ભાર આવ્યો એટલે પાછો ક્યાં આવી ગયો? ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવી ગયો. એટલે પાછું એને શું લાગશે? બળ લાગશે. અને એને પાછું શું કરાવશે? પ્રવેગી ગતિ કરાવશે. પાછું ક્યાં જશે? વર્તુળાકાર ગતિ કરતો કરતો બીજી ડીઝમાં પ્રવેશશે. પાછો ગતિ કરીને પાછો ક્યાં આવશે? પાછો ક્ષેત્રની ક્ષેત્ર અસર હેઠળ આવી ગયો. પાછો ચુંબકીય બળ લાગશે. પાછો ક્યાં મોકલશે? ડીઝમાં. એટલે પાછો ડીઝમાં ગયો. આમ આ વારંવાર ક્ષેત્રમાં ડીઝમાં, ક્ષેત્રમાં ડીઝમાં, ક્ષેત્રમાં ડીઝમાં, એમ આ રીતે આપણને એક વર્તુળાકાર માર્ગે ગતિ કરતો જોવા મળે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આ કણની ગતિ સાથે અનુરૂપ રીતે વારંવાર ઉલટસુલટ થયા કરે છે. આ એવી રીતે થાય છે કે જેથી દરેક વખતે આ કણ પ્રવેગિત થાય. આપણે કીધું એમ કે વારંવાર એના ઉપર ક્ષેત્રને અસર હેઠળ શું કરશે? ડીઝમાં જશે, બહાર આવશે, ડીઝમાં જશે, બહાર આવશે, એટલે પ્રવેગિત થતો જોવા મળે છે. અને દરેક વખતે પ્રવેગના કારણે આ કણની ઊર્જા વધતી જાય છે. શું કરશે? કે જેમ જેમ એની ગતિ વધશે તેમ તેમ એનામાં રહેલી ઊર્જા શું થાય છે? વધતી જાય છે. આપણે આગળ સમીકરણ જોઈ ગયા છે કે જેમ આપણે જોયું છે
કે વેગમાનનું મૂલ્ય વધે તો ત્રિજ્યાનું મૂલ્ય પણ વધે છે, રાઈટ? એટલે કે જેવી રીતના ઉર્જા વધશે એવી રીતના ત્રિજ્યા, અહીંથી તમે ગણો તો ત્રિજ્યા આટલી છે, પછી ત્રિજ્યા વધે છે, ત્રિજ્યા જો વધે છે, ત્રિજ્યા વધે છે એટલે માર્ગ વધે છે. જેમ જેમ અહીંયા ઉર્જા અને કારણ વધતી જશે તેમ તેમ એટલે પ્રવેગિત વધારે પ્રવેગિત થશે અને તેમ તેમ એની આ ત્રિજ્યા રૂપી વર્તુળાકાર કક્ષામાં શું થાય છે, વધારો જોવા મળે છે, જે આપણે પ્રિવિયસ સેશન અંદર સમીકરણના રૂપમાં જોયું હતું. એટલે જો લખ્યું છે કે જેમ જેમ ઉર્જા વધે તેમ તેમ વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા પણ વધતી જાય છે, રાઈટ? અને આપણે કહ્યું કે આ માર્ગ પાછું કેવું હોય છે, સ્પાઇરલ આકારનો જોવા મળે છે, લાઈક દેટ. જો તમે જોઈ શકો છો એટલે કે ઉર્જા વધશે તેમ તેમ પ્રવેગી કરતો કરતો વિદ્યુત ભાર જે છે ગતિ કરતો કરતો એની સ્પાઇરલ આકારની કમાન આકારની આપણને રચના જોવા મળે છે અને તેમ તેમ એની ત્રિજ્યામાં પણ આપણને વધારો જોવા મળે છે, જે આપણે આકૃતિ રૂપે સાબિત કર્યું. આ વસ્તુ આપણે આગળ સમીકરણ રૂપમાં સાબિત કરી ચૂક્યા છીએ. આમ કોઈપણ એક ડીઝમાં વિદ્યુત ભાર અર્ધ વર્તુળાકાર માર્ગ ગતિ કરીને ટી બાય ટુ અર્ધ ટી એટલે આવર્તકાળ, ટી બાય ટુ એટલે અર્ધ આવર્તકાળ સમયમાં બે ડીઝ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે છે. ધનિષ આ શું કહ્યું છે કે કોઈપણ એક ડીઝમાં વિદ્યુત ભાર હોય એ વિદ્યુત ભાર અર્ધ વર્તુળાકાર માર્ગે ગતિ કરીને પાછો અર્ધ આવર્તકાળ સમયમાં બે ડીઝ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે છે. એટલે કે આ ડીઝમાં આવ્યો અને આ ડીઝમાં અર્ધ આવર્તકાળ સમય માટે રહ્યો અને પાછો ક્યાં આવી ગયો, બે ડી વચ્ચેના ક્ષેત્રની અંદર આવી જાય છે, એવું કહે છે, બરાબર છે? કે જ્યારે ડીઝમાં પ્રવેશે ત્યારે અર્ધ આવર્તકાળ સમય દરમિયાન એ રહી અને પાછો ક્યાંય જશે, બે ક્ષેત્રમાં વચ્ચે બે ડી વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં એ પ્રવેશ કરે છે. તો આવર્તકાળ આપણે જાણીએ છીએ કે આવર્તકાળ ટી બસ શું છે, વન અપોન વીસી બરાબર શું તમે આગળ સાબિત કરી ચૂક્યા છે કે ટુ પાય એમ બાય ક્યુ બી અથવા વીસી બરાબર શું લખી શકાય, ક્યુ બી અપોન ટુ પાય એમ. આ આવૃત્તિને આપણે શું કહીએ છીએ, સાયક્લોટોનની આવૃત્તિ કહીએ છીએ. એટલે કે આપણે જેમ કીધું આ જે વાક્ય છે વાક્ય વારંવાર શું થશે, પુનરાવર્તિત જોવા મળે છે. અર્ધ વર્તુળાકાર કક્ષા જો અર્ધ વર્તુળાકાર ગતિ કરી પાછો બાર ક્ષેત્રમાં આવી ગયો, અર્ધ ગતિ કરી પાછો ક્ષેત્રમાં આવી ગયો, ફરી પાછી અર્ધ વર્તુળાકાર ગતિ કરી પરંતુ ત્રિજ્યામાં ત્રિજ્યામાં જો વધારો થયો, પાછા ત્રિજ્યા આટલી હતી પછી ત્રિજ્યામાં જો પાછો વધારો થયો, પાછો બાર ક્ષેત્રમાં આવી ગયો, ફરી અર્ધ વર્તુળાકાર ગતિ કરી પાછો ક્યાં આવી ગયો, અહીંયા આગળ ક્ષેત્રમાં આવી ગયો, રાઈટ? પણ ત્રિજ્યા શું જોવા મળે છે, આપણને ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. અને આપણને એક હેલિકલ રચના હેલિકલ આખો હેલિકલ માર્ગ જોવા મળે છે. હવે આપણે અહીંયા જોયું કે આ જે આવૃત્તિ જે છે એ આવૃત્તિ કોઈ પણ કણની ઝડપ એટલે કે જો કે વી છે ને આપણે આગળ પણ કહ્યું છે પ્રિવિયસ લેક્ચરની અંદર કે ઝડપ છે કે વેગમાન પી છે કે ગતિ ઉર્જા પાછળ રાખતી નથી, જે આપણે અહીં મહત્વની બાબત છે યાદ રાખવાનું છે. હવે અહીંયાથી આપણે બહારથી જે એસી વોલ્ટેજની આવૃત્તિ જે છે એ એવી રાખવામાં આવે છે કે જેથી આયન એટલે કે વિદ્યુત પરિ જે કણ છે એ જ્યારે અડધું પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે ડી પરના ધ્રુવની દિશા શું થાય, ઉલટાઈ જાય છે. ધ્યાનથી સાંભળજો કે આપણે અહીંયા આપેલા સાયક્લોટોનની અંદર જે એસી વોલ્ટેજ જે બહારથી આપીએ છીએ એની આવૃત્તિ અહીંયા તો આપણે આટલી આવૃત્તિ મળી ગઈ, પણ બહારથી આપતા એસી વોલ્ટેજની આવૃત્તિ એવી રાખીશું કે જેથી આયન કે વિદ્યુત પરિ જે કણ છે એ જ્યારે એક ડીઝમાં પ્રવેશે અડધું અડધું પરિભ્રમણ કરશે ત્યારે એ ડીઝ છે એ ડીઝ કણના ધ્રુવની દિશા શું થશે, ઉલટાઈ જશે. ધારો કે એક ડીઝ છે જે ડીઝમાં પ્રવેશે, ડીઝ જો ધ્રુવ હશે તો થઈ જશે ધન થઈ જશે, રાઈટ? દિશા ઉલટાઈ જાય છે. આમ વીએ બરાબર વીસી, વી એટલે કઈ પહાડથી આપવામાં આવતી એસી વોલ્ટેજની આવૃત્તિ, વીસી એટલે કઈ સાયક્લોટ્રોનની આવૃત્તિ. આમ બંને જ્યારે સરખી થશે ત્યારે અનુનાદ જોવા મળે છે. શું જોવા મળે છે? અનુનાદ, રેઝોનન્સ જોવા મળે છે. અને આ અનુનાદ માટેની શરત છે. અણુનાદ એટલે કે એક જાતનું કંપન જોવા મળશે જેને આપણે અણુનાદ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ડિટેલ્સમાં આગળ ભણીશું. જ્યારે પણ ધન આયનો એક ડીઝની ધાર પર આવે છે ત્યારે સામે ડીઝની ધાર પર ઋણ સ્થિતિમાન હોય છે, તેથી આયનો પ્રવેગિત થઈ જાય. સીધી વસ્તુ છે, આકર્ષણ બળ લાગે તો જ ગતિમાન તો વિદ્યુત ભાર ગતિમાં બાકી આવે નહીં. એટલે કે જ્યારે પણ ધન આયનો એક ડીઝની ધાર પર આવે, એક ડીઝ પર ધન આયનો હશે ત્યારે સામે ડીઝમાં કયા હશે, ઋણ સ્થિતિમાન હશે, ત્યારે આપણને આયનો પ્રવેગિત થાય છે. અને જેટલી વખત આયનો એક ડીઝમાંથી એટલે કે જ્યારે આજે આપણે વાત કરી વિદ્યુત ભાર કણ જ્યારે એક ડીઝમાંથી જ્યારે બીજી ડીઝમાં જશે ત્યારે તેની ગતિ ઉર્જા આપણને કેટલી મળશે, ગતિમાં છે ને તો ગતિ ઉર્જા કેટલી મળશે, 1/2 mv² બરાબર ઇવી ને અનુરૂપ જોવા મળે છે, બરાબર છે? કે વન તો હવે કે એક વાર શું મળ્યું આપણને, સ્થિતિમાં મળ્યું, બીજા શું થાય છે, પ્રવેગી ગતિ ઉર્જા એટલે શું, 1/2 mv² ઇલેક્ટ્રોનિક સ્થિતિ ઉર્જા ઇવી બરાબર છે, ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા, તો 1/2 mv² બરાબર ઇવી અનુરૂપ મળે છે, જ્યાં વી શું બતાવે છે, વી સ્થિતિમાનનો તફાવત બતાવે છે. આપણે જાણીએ છીએ કે વર્તુગતિ કરવી વર્તુગતિ કોણ કરાવે, કેન્દ્રગામી બળ કરાવે, અને કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે,
ચુંબકીય બળ જે આપણે આગળ વાત કરી ચૂક્યા છે, તો અહીંયા એવું જ થાય છે. તો લખીશું કે કેન્દ્રગામી બળ વધતા ગતિ માટે બરાબર ચુંબકીય બળ. અને આપણે જાણીએ છીએ કે કેન્દ્રગામી બળ બરાબર શું આવે, તો એમ વી સ્ક્વેર અપોન આર. શું આવે છે? એમ વી સ્ક્વેર અપોન આર. અને ચુંબકીય બળ બરાબર શું આવે છે? ક્યુ વી બી. શું આવે છે? ક્યુ વી બી. આમાંથી આપણે આરને, અહીંયાથી આપણે આરને સૂત્ર કરતા બનાવીશું, એક વી બી કેન્સલ થશે, તો શું મળશે? એમ વી છેદમાં ક્યુ બી. શું મળશે? પી છેદમાં ક્યુ બી મળે છે. શું મળે છે? પી છેદમાં ક્યુ બી જોવા મળે. આપણે આવું આગળ પણ કહી ચૂક્યું છે, કહી ચૂક્યા છે કે જેટલી વાર તેની ત્રિજ્યા, જેટલી વાર તેનું વેગમાન કે ઉર્જા વધશે, એટલી વાર ત્રિજ્યામાં પણ શું થાય છે? વધારો જોવા મળે છે. સાયક્લોટ્રોનની થિયરી જો બાકી છે. આજે આપણે આ ચેપ્ટરની અંદર આ એક પાર્ટમાં આટલું જઈશું. બીજો પાર્ટ આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું, પણ જે વાત કરી એની ફરી વાર રિપીટ કરી દઈશું. ચલો ફરી એકવાર જોઈ લઈએ કે આપણો પ્રશ્ન આજે શું હતો. તો આપણો પ્રશ્ન હતો સાયક્લોટ્રોન શું છે, સાયક્લોટ્રોન સિદ્ધાંતની રચના કરો. હજુ સાયક્લોટ્રોન અહીંયા પૂરું થાય છે, પરંતુ એના ઉપયોગ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું આગળ કે સાયક્લોટ્રોન શું છે. સાયક્લોટ્રોન શું છે? સાયક્લોટ્રોન એ પ્રોટોન છે, ડ્યુટ્રોન છે, ઇન્સ્ટેડ ઓફ આયનો છે, એની ઊંચી ઉર્જા આપવાનીમાં આવે છે અને એનાથી એ શું કરશે? પ્રવેગિત કરશે. તેને પ્રવેગિત કરવા માટેનું સાધન છે. જેવા કે કોણ કયા આયનો? તો પ્રોટોન છે, ડ્યુટ્રોન છે કે આલ્ફા કણ છે. ડ્યુટ્રોન એટલે 1H2, પ્રોટોન એટલે 1H1 અને આલ્ફા કણ, બરાબર છે? હવે ધ્યાન આપો અહીંયા આગળ. એટલે આ સાયક્લોટ્રોનની શોધ કોણે કરી હતી? તો એને શું કહી હતી? ઇઓ લોરેન્સ અને MS લિવિંગસ્ટોને કરી હતી, બરાબર છે? અને સાયક્લોટ્રોનમાં આપણને વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર બંનેનો સંયુક્ત રીતે આપણને બંધારણ જોવા મળે છે. અને આ બંને બીજા કેવા હોય છે? લંબ હોય છે, જેને આપણે ક્રોસ ફિલ્ડ તરીકે ઓળખીએ છીએ. તો આ વાત થઈ કે સાયક્લોટ્રોન શું છે. હવે આગળ વાત કરીએ સાયક્લોટ્રોનના સિદ્ધાંત વિશે. તો સાયક્લોટ્રોન સિદ્ધાંત શું છે? તો સિદ્ધાંત એવો છે કે જ્યારે પણ વિદ્યુત બળ કણને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાંથી વારંવાર પસાર કરવામાં આવે છે, ત્યારે તેની ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. આપણે જોયું એમ કે જેવું ડીઝ અંદરથી બહાર આવશે, ક્ષેત્ર મળ્યું, ક્ષેત્રમાં આવ્યો, ઉર્જા મળી, પાછો બહાર ગયો, ક્ષેત્રમાં આવ્યો, ઉર્જા મળી, ઉર્જા વધશે, તેમ તેમ એ શું કરશે? વર્તુળાકાર માર્ગી ગતિ કરે છે. અને કેમ થશે? કારણ કે આપણે આગળ ભણી ગયા છે કે લંબરૂપ કરેલું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ભણ શું કરે છે? વર્તુળાકાર માર્ગી ગતિ કરાવે છે. કેવી રીતે? કેન્દ્રગામી બળ લગાવીને. કેમ કેન્દ્રગામી બળ? કેમ કેન્દ્રગામી બળ લાગ્યું? ચુંબકીય બળને કારણે, રાઈટ? જે આપણે જાણીએ છીએ, પણ આપણે અહીંયા બધું લખતા નથી. આમ અહીંયા આપણે એવું પણ જોયું કે આ દરમિયાન પરિભ્રમણની જે આવૃત્તિ મળશે એ આવૃત્તિ વિદ્યુત ભારકણની ઝડપ એટલે કે વી અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એટલે કે આર એના ઉપર આધાર રાખતી નથી, રાઈટ? ત્યારબાદ આપણે સાયક્લોટ્રોનની રચના જોઈ કે એની રચનામાં આપણે જોઈએ છીએ બે ડીસ છે, જેને આકાર ડી જેવો હોવાને કારણે, અંગ્રેજી મૂળાક્ષરને કારણે આપણે એને ડી તરીકે ઓળખીએ છીએ. અને આ ડીઝને આપણે બે પ્રબળચુંબક, બે પ્રબળચુંબકો વચ્ચે મૂકવામાં આવે છે, ચુંબકીય ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે, સોરી, એસ અને એન. અને આ ડી સાથે એક અમુક ઊંચી આવૃત્તિવાળા એસી વોલ્ટેજને જોડવામાં આવે છે. સ્કીમેટિક ડાયાગ્રામ પછી આપણે રચનાની વાત કરી કે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જ્યારે ધાતુના પાત્રની અંદર વિદ્યુતભાઈ, ધાતુના પાત્રની અંદર કોઈ વિદ્યુતભાઈ કણ રહેલો હશે તો તેના ઉપર કોઈ પણ પ્રકારના વિદ્યુતીય ક્ષેત્રની અસર જોવા મળતી નથી, કારણ કે વિદ્યુત્ર ડીમાં પ્રવેશી શકતું નથી, તે માત્ર બે ડીઝ વચ્ચેના આ વચ્ચેના ગેપમાં જોવા મળે છે. આપણે આગળ વાત કરી કે અહીં થાય છે શું, આપણે જોયું કે આપણે જ્યારે કોઈ એક વિદ્યુતભાઈ આયન, વિદ્યુતભાઈ કાં તો આયન લઈએ, કાં તો ધન લઈએ, કાં તો ઋણ લઈએ, અને જ્યારે ચુંબક અને જ્યારે ક્ષેત્રમાં મૂકવામાં આવશે તો ક્ષેત્રને કારણે શું લાગશે? બળ લાગશે, એટલે કે પ્રવેગિત થશે. અને પ્રવેગિત થઈને ક્યાં? ડીઝમાં પ્રવેશે, ડીઝમાંથી અર્ધ વર્તુળાકાર માર્ગે માર્ગે ગતિ કરી પાછો ક્યાં ક્ષેત્રમાં આવે છે? બળ લાગે છે, પાછો ડીઝમાં જાય છે, બહાર આવે છે, ક્ષેત્રમાં આવે છે, પાછો બળ લાગશે, પાછો ક્ષેત્રમાં આવે છે, સોરી, પાછો ડીઝમાં જાય છે અને અર્ધ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે જેમ જેમ એને ક્ષેત્રમાં આવશે ત્યાં તેમાંની ઉર્જા વધશે, ઉર્જા વધશે એટલે વેગમાન વધશે, એટલે કે અહીં ત્રિજ્યા પસંદ થાય છે, વધારો જોવા મળે છે. આ એનું મૂળભૂત અહીંયા આપણે અહીંયા કાર્ય જોયું છે કે આવું અહીં જોવા મળે છે, બરાબર છે? અને છેવટે આપણને જોવા મળતી અહીંયા આગળ આ માર્ગ કેવો મળે છે? સ્પાઇરલ આકારનો જોવા મળે છે. અને આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોયું કે જેમ જેમ અહીંયા ઉર્જા વધે તેમ તેમ એની ગતિ પર વર્તુળાકાર ત્રિજ્યા પણ શું થાય છે? વધતી જાય છે, જેને આપણે સ્પાઇરલ તરીકે ઓળખીએ છીએ. અને દરેક ડીઝમાં આપેલો આ વિદ્યુત ભાર અથવા તો આયન અર્ધ આવર્તકાળ સમયમાં બે વિદ્યુત, બે ડીઝ વચ્ચેના ક્ષેત્રમાં પ્રવેશે છે, એનો ટાઈમ આટલો છે, રાઈટ? જેના પછી આપણે આવર્તકાળ શોધી શકીએ અને આવર્તકાળ પછી આપણે આવૃત્તિ પણ મળી જાય છે. અને આવૃત્તિ આપણને એવું કહે છે કે આપણી અહીંયા મળતી આવૃત્તિ એ સાયક્લોટ્રોન આવૃત્તિ છે, જે કણના ઝડપ, વેગમાન કે ગતિ ઉર્જા પર આધાર રાખતી નથી. અને અહીંયા જે આવૃત્તિ છે એ આવૃત્તિને આપણે અહીંયા બહારથી આવતી આવૃત્તિ સાથે વોલ્ટેજની સરખાવી છે. તો એસી વોલ્ટેજની આવૃત્તિ આપણે અહીંયા એવી રાખીશું કે જેથી આયનો છે અથવા તો વિદ્યુત કણ છે એ અડધું પરિભ્રમણ પૂરું કરે ત્યારે આપેલા ડીઝના વિદ્યુત ધ્રુવની દિશા શું થાય? બદલાઈ જાય છે. જ્યારે બંને સરખી થાય એને આપણે શું કહીએ છીએ? અણુના તરીકે ઓળખીએ છીએ. હવે તમે સાદું એક્ઝામ્પલ તમને આપીશ આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કે અણુમાં શું જોવા મળે છે. હવે આપણે બીજી વાત આપણે અહીંયા એવી કરી કે આપણે આગળ ઓલરેડી સાબિત કરી ચૂક્યા છે એના આગળ કે બે વિદ્યુત ભારો
આપેલો વિદ્યુત ભાર વિદ્યુતકામાંથી ગતિ ક્યારે કરે કે જ્યારે આપણે ચુંબકીય બળ આપીએ ત્યારે અને કેન્દ્રગામી બળ લાગે ત્યારે. તો આપણે આના માટેનો આપણે આગળ આ વાત કરી ચૂક્યા છે, જોઈ ચૂક્યા છે. તો શું છે કેન્દ્રગામી બળ? બરાબર, ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ કેટલું આવશે? mv² / r. અને ચુંબક કેટલું આવશે? qvb. એમ પછી આગળ મળ્યો આટલો, જે બતાવે છે કે જો વેગમાન વધે, ઉર્જા વધે, તો આપણને ત્રીજા પણ વધારો જોવા મળે છે. તો આશા રાખીશું આજના સાયક્લોટોનના પાઠોની અંદર આપશોને એટલે સુધી સિદ્ધાંત વિશે અને રચના વિશે અને કાર્ય વિશે સમજણ પડી હશે એવી આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.